તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ સુરત નવસારી વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા

પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગુનો કરી બિહાર ભાગી ગયો છે જેથી પોલીસે એક ટીમ બિહાર મોકલી હતી બિહાર ખાતેથી આરોપી લાલુકુમાર કુમાર અજય કુમાર બિંદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી સુરત લાવી હતી સુરતમાં પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા તેની મામી હતી અને તેની મામી સાથેના અનૈતિક સંબંધ હતા અને મામી ગર્ભવતી બનતા સમાજમાં તેનું નામ ખરાબ થવાના ભયથી તેની હત્યા કરી હતી અને બે વર્ષની બાળકીને સુરત રેલવે સ્ટેશન બહાર છોડી પોતે ફરાર થઈ ગયો હતો